નમસ્કાર મિત્રો વી ટીવી ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હાલ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ આવ્યો છે હવે આ વરસાદને લીધે આમ જોવા જઈએ તો આની સીધી અસર છે એ ખેડૂતોને થાય છે કારણ કે હાલ પહેલેથી જ પાક નિષ્ફળનો માર વેઠેલા ખેડૂતોને ફરી એક વખત આ કમોસમી વરસાદને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે હાલ આપણે જોઈએ તો છેલ્લા બે દિવસમાં ભાવનગર અમરેલી ત્યારબાદ જૂનાગઢ છે પછી વલસાડ છે સુરત છે અને કચ્છમાં તેમજ બીજા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ છે એ વરસી ચૂક્યો છે કુદરતી વાતાવરણને લીધે અને હાલ ઘણા બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વર્ષે ઘણા બધા કમોસમી વરસાદ આવ્યા છે અને આ વરસાદને કારણે ખેડૂતોને છે એ નુકસાન વેઠવાનો વારો આવે છે હવે હાલ આ કમોસમી વરસાદને કારણે હાલ ઘણી બધી જગ્યાએ કેરીના પાકને છે એ મોટા પાયે નુકસાન થવાનું છે કારણ કે હાલ અત્યારે કેરી આવવાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ કમોસમી વરસાદના કારણે આ કેરીનો પાક છે એ બગડી જવાની ભીતી રહેલી છે કારણ કે જે પણ ખેડૂતો છે એ કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ કમોસમી વરસાદને કારણે મોટા ભાઈ નુકસાન જવાની ભય રહેલો છે ત્યારબાદ છે એ એરંડા તેમજ જીરુના પાકને પણ આ વરસાદને કારણે વાતાવરણના પલટાને કારણે ખૂબ જ મોટું નુકસાન થાય છે તો હાલ અત્યારે જીરુ તેમજ એરંડાનું વાવેતર કરતા બીજા ઘણા બધા સાથે પાકો છે એને પણ આ વરસા કમોસમી વરસાદને કારણે નુકસાન થાય છે અને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થાય છે અને હાલ આ વર્ષે પાક નિષ્ફળ જવાને કારણે જે ખેડૂતોની માંગ હતી તેમાં પણ ખેડૂતોને હજી પાક નિષ્ફળ છે એની સહાય હજુ મળી નથી ઘણા બધા ખેડૂતોનો ઘણા સમયથી આ પડતર પ્રશ્ન છે કારણ કે જે પણ ખેડૂત મિત્રોએ પાક નિષ્ફળ ગયો હતો અને સહાય માટેની માંગણી કરી છે તો એમને હજી પણ આ પાક નિષ્ફળ સહાયના પૈસા મળ્યા નથી ત્યારે ફરી વખત છે એ આ કમોસમી વરસાદે ગુજરાતમાં દેખા દીધી છે અને તેના કારણે સીધી અસર છે એ ખેડૂતો પર થાય છે કારણ કે જગતનો તાત એવા ખેડૂતો છે એ પોતાનું આખો વર્ષનું જીવન નિર્વાહ છે તે પોતે આખા વર્ષમાં જે પણ ખેતરમાં પાક લેતા હોય તેના ઉપર રહેલો છે ત્યારે આ વર્ષે કમોસમી વરસાદે વારંવાર ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે ત્યારે ફરી વખત છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસો ચાલુ થઈ ગયો છે અને હજી પણ હવામાન વિભાગે ત્રણથી ચાર દિવસ સુધી જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડૂતોને ફરી વખત આ કમોસમી વરસાદને લીધે જે પણ પોતાના ખેતરમાં પાક હોય તેમાં નુકસાન જવાની ભીતિ છે એને ખૂબ મોટું નુકસાન થાય છે કારણ કે વરસાદને કારણે અનેક રોગો અને જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે તેના કારણે પાક છે એમાં ઉત્પાદન સારું મળતું નથી અને છેવટે નુકસાન જાય છે